સુરતના વેસુ વિસ્તારમાં ફરવા ગયેલા ત્રણ યુવકો પોલીસને જોઈ જતા બીઆરટીએસ રૂટમાં બાઇક લઈને નીકળતા હતા. તે દરમિયાન પાછળથી સિટી બસના ચાલકે ટક્કર મારતા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં બસ અકસ્માતને કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. સુરતમાં સિટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત થવાની ઘટના બની છે. ત્રણ મિત્રો બાઇક પર સવાર હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ બીઆરટીએસ રૂટ પર બાઇક નાખી ભાગવા જતા હતા, ત્યારે જ પાછળથી પૂરઝડપે આવી રહેલી સિટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં સિટી બસ ચાલક રસ્તા પર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માત બાદ વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેરા નામ સુફિયાન હૈ. મેરા છોટા ભાઈ થા ફરીદ, 18 સાલ કા થા. ઉસકા એક્સિડન્ટ હુઆ હૈ. વો ઉસકે દોસ્ત કે સાથ તીન લોગ થે. વો લોગ વેસુ જા રહે થે નર્મદા યુનિવર્સિટી કે પહેલે. વહાં પર વો લોગ કો પોલીસ વાલે દિખે તો પોલીસ વાલે સે ઉન્હોને ઘબરા કે બીઆરટીએસ વાલા જો રોડ હૈ તો વહાં પર ગાડી ડાલ દી. ઓર બસ વાલે ને પીછે સે ઉનકો ઇતની જોર સે ઠોકા, તીનોં ગિરે. ઓર સબસે જ્યાદા ચોટ મેરા ભાઈ કો આઈ. ઉસકે બ્રેન મેં ભી લગા થા, હાથ પેર મેં ભી લગા થા. ઓર ઉસકો તુરંત આસપાસ કે લોગો ને જિસને દેખા થા ઉસને એમ્બ્યુલન્સ કો ફોન કરકે સિવિલ મેં લાયા. ઉસકો ઉસકા ટ્રીટમેન્ટ ચાલુ હુઆ. હમ લોગ ભી તુરંત 1-1.5 ઘંટે મેં કુછ પહોંચે. ફિર રાત કો ટ્રીટમેન્ટ ચલા ઉસકા, લેકિન રાત મેં 3 બજે ઉસકી ડેટ હો ગઈ. ઓર બસ વાલા ભી ભાગ ગયા થા. કે લે ઉસકા કુછ કાર્યવાહી કરના ચાહીએ બસ વાલે કે લિયે. સુરત મેં રહેતા હું, ઉમરવાડે મેં. એક્સિડન્ટ હુઆ નર્મદા યુનિવર્સિટી જો વેસુ રોડ મેં. કિતને સાલ કી ઉમર? ઉસકી ઉમર થી 18 સાલ. યહી એફઆઈઆર કરના ઉનકે નામ સે બસ વાલે. હા, એફઆઈઆર તો હો ચુકી હૈ. ઓર આગે કાર્યવાહી વગેરે કુછ કરને ઉનકે નામ સે. સુરત મેં તો પેદાઇશ પર રહેતે અભી સે ઉમરવાડા. મેરા નામ કમરૂ સૈયદ, મેં એક સામાજિક કાર્યકર્તા હું. ક્યાં હુઆ ભાઈ? કાલે આપણે ઉમરવાડામાં રહેવાવાળા એક પોરો હતા, 3 જણ હતા. એ લોકો વેસુ ગયેલા કે ફરવા નર્મદા યુનિવર્સિટી પાસે. બીઆરટીએસના રસ્તા હતા. પોલીસવાલાને આગળ જોઈને એ લોકો બીઆરટીએસમાં ગાડી નાખી દીધી. પોલીસવાલાને જોઈને અને પાછળથી જે બીઆરટીએસ બસ એ સ્પીડમાં હતી, એ લોકોને પાછળથી ધક્કો માર્યા. લોકો એ પડી ગયા. એમાં જે ડ્રાઈવર હતા અને એક વચમાં બેહેલો હતા, તો ટેબલ સીટ હતા. એ લોકો જે પાછળના ભાગમાં હતા એને વધારે લઈ ગયા. લગભગ એને સિવિલમાં લોકો ફોન કરીને 108ને બોલાવીને અહીંયા સિવિલમાં લાવ્યા, જેને અવારમાં લગભગ 3 વાગે એની મૃત્યુ થઈ ગઈ છે. અરે એના ઘરવાળાએ પેલા ટીઆરબી બસવાળાને જીઆરટી બસવાળા માટે ફરિયાદ કરી છે. આ ફરિયાદ કરીને આજે પોસ્ટમોર્ટમ એનું થઈ ગયું છે. અરે એની કારવારી છે કે એને બિચારાને ન્યાય મળે. કેમ કે ના, ડ્રાઈવર તો ભાગી ગયો. અરે એ લોકોને કંઈ ન્યાય મળે, કેમ કે આ બીઆરટીએસમાં જે ગાડીઓ ચાલે છે આજે, એ લોકો બી બહુ સ્પીડ ચાલે છે. આજુબાજુ કંઈ જોઈએ નહીં. લોકોનું ઘરનું એ લોકો સમજે છે કે ભાઈ ઘરનું છે આપણું. મુન્ના મલબારી, H24 ન્યૂઝ, સુરત.